अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। એટલી જ કથા છે કે એક વાર દેવરસિંહ સુરરસિંહ વીણાપાણી નારદજી મહારાજ હિમાલયની હિમકંદરામાં વિચરણ કરવા નીકળ્યા છે। હિમાલયમાં આવ્યા, સુંદર મજાની તીર્થભૂમિ તપોભૂમિ જોઈ, ચારે બાજુ એકાંત જોયું અને નારદજીને તપસ્યા કરવાની ઈચ્છા છે, નારદજીને તપસ્યામાં બેસવાની ઈચ્છા છે। એક વાત સમજી લેજો, ભક્તિ સાધના અને જ્ઞાન એકાંતમાં જ સિદ્ધ થાય છે, સમાજ વચ્ચે બહુ સિદ્ધ નથી થતા। તમારી તમારી ભક્તિને સિદ્ધ કરવી હોય તો બને ત્યાં સુધી એકાંતને પચાવજો, સાધના અનુષ્ઠાન વ્રત ઉપાસના એકાંતમાં સિદ્ધ થાય છે। બહુ સમાજ વચ્ચે કુટુંબ વચ્ચે જઈએ ના તો એમાં ભક્તિમાં ભંગ પડે છે, અને એટલે આપણે ત્યાં હંમેશા શાસ્ત્રો આજ્ઞા કરે છે, ભજન એકલાએ કરવું, કોઈ જુએ નહીં એ સમયે કરવું। એટલા માટે આપણે ત્યાં ભજનનો સમય કયો બતાવ્યો, બ્રહ્મ મુહૂર્ત। બ્રહ્મ મુહૂર્ત એટલે ઓળખો છો ને, સવારના 3:30 થી 5, સવારના 3:30 થી 5 એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે। જ્યારે દુનિયા આખી સૂતી હોય ત્યારે મહાપુરુષો ઉઠીને પોતાનું ભજન કરી લે, હા, એનો અર્થ એ સમયમાં ભજન દર્શન છે પણ ભજન પ્રદર્શન નથી। યા નિશા સર્વભૂતાનામ તસ્યા જાગૃત સંયમ, જગત આખું સૂતું હોય ને ત્યારે ભગવાનના સાધકો ભગવાનના સેવકો જાગૃત હોય છે અને ભગવત ઉપાસના કરે છે। આ વાતનું પ્રમાણ આપણી પાંચાળની મા સતી ગંગા સતીના અતિ પ્રસિદ્ધ ભજનમાં પણ, એકાંતે બેસીને એ અલેખ યારાજો ને, એકાંતે બેસીને એકાંતે બેસીને અલેખ આરાધો પાનવા, સાધનાનો ઉત્તમ કાળ એકાંત છે। કોઈ જોવે એમ બહુ ભજન ન કરશો, ભંગ બહુ પડશે, ભંગ બહુ પડશે। આપણે નક્કી કર્યું હોય કે આજ રામનવમી છે, ઉપવાસ કરવો છે, તે બી જ વાલા વેવાય મહેમાન થઈને આવે, હવે એને જમાડવા પડે ને આપણે ભેગું, આ ભક્તિમાં વિઘ્ન આવે। કોઈ પણ લોકોની સામે બહુ ભજન કરશો તો લોકો વિઘ્ન બહુ કરશે, મૌન રાખીને બેઠા હોય, એક મહાત્માને મૌન હતું, મૌન બોલે નહીં, એટલે એક બેને આમંત્રણ આપ્યું, બાપુ આજ દિવસ મોટો છે, મારે ત્યાં જમવા પધારો ને। બાપુએ હા પાડી, મહાત્મા જમવા આવ્યા, બેને સરસ મજાની રસોઈ બનાવી, પણ એમાં તુરિયાનું શાક બનાવેલું ને તુરિયા ઉતાવળે એવા કડવા આવી ગયા, મહાત્માની રસોઈ એટલે ચખાય તો નહીં, બેનને ખબર નહીં ને કડવા કડવા તુરિયાનું શાક બનાવ્યું, મહાત્માને પીરસું, પણ મહાત્માને મૌન બોલાય નહીં। મહાત્માએ શરૂ કર્યું ને ઓલું તુરિયાનું શાક મોઢામાં નાખ્યું, એવું કડવું કડવું, બિચારા મહાત્માનું મોઢું બગડી ગયું પણ બોલાય નહીં। પછી આપણો એક નિયમ છે, તમને બધાને મને અનુભવ છે કે આપણે જમવા બેસીએ ને એમાં જે ભાવતી આઈટમ હોય ને એને છેલ્લે રાખીએ, અને જે ન ભાવતું હોય ને એને પહેલાં ખાલી કરી નાખીએ, ઓછું ભાવતું હોય એ જલ્દી ખાલી કરીએ, એટલે ઓલું નિરાતે પ્રેમથી જમાય। તે મહાત્માને થયું કે આ કડવા તુરિયા પહેલાં ખાડી કરું પછી શિખંડ ખાઉં, તે મહાત્માએ હાથમાં વાટકો લીધો અને મંડ્યા તુરિયાનું શાક ખાવા, પેલા બેનને થયું કે બાપુને તુરિયા બહુ ભાવ્યા લાગે છે, રસોડામાં હળી કાઢી નાખી તપેલી જ લેવા, વાહ બાપુ તમને બહુ ભાવ્યા બહુ ભાવ્યા, આજ ભલે અમારે નથી ખાવું પણ આ આખી તપેલી તમારે જ ખાવું પડે, મારા હમ છે બાપુએ આડા હાથ મૂક્યા હતા તો હાથને એક બાજુ હડસેલો મૂકીને જે મંડ્યા તુરિયા ઠલવવા, તે બાપુનું મોન તૂટી ગયું કે હવે બસ કરો, આ કડવા કડવા તુરિયા મોઢામાં જાતા નથી, આ તો વેલું ખાલી કરવા હતું તેને પેલો વાટકો ખાલી કરી, તમે તો આખી તપેલી ફટોલવી નાખી। સમાજ વચ્ચે જઈએ તો નિયમમાં ભંગ થશે, ભજનમાં ભંગ પડશે, એટલા માટે એકાંતે બેસીને રે અલેખ આરાધો પામ।
અલેખનું આરાધન એકાંતમાં બેસીને, અને ભક્તિનો સાધનાનો ઉત્તમ કાળ એકાંત છે. સુરેશ દલાલ બહુ સરસ બોલ્યા કે જે એકાંત પચાવી ન શકે એ કોઈથી આગળ આવી પણ ન શકે. તમે બધાને મળ્યા પણ તમને તમારી જાતને મળવાનો સમય એકાંત છે. હમ હમી કોઈ મિલે ઉન્હી કા નામ એકાંત હૈ. બધાને મળ્યા પણ તમે તમારી જાતને મળ્યા, તમારી જાત સાથે વાતો કરી, તમે તમારી જાતને ક્યારે ઠપકો આપ્યો? હે જીવડા, ક્યારેક ક્યારેક આપણે આપણી જાતને ઠપકો આપવાની ઈચ્છા થાય, હે જીવડા થોડા ખાટું થઈને. મેં ગઈકાલે અમારા શાસ્ત્રીજીને અમારો પ્રસંગ કહેલો, આપણે આપણી જાત ઉપર ઠપકો આપવાની ઈચ્છા થાય. એકાંતે બેસીને અલેખ આરાધો, એકાંતમાં જ વિચાર. નારજી સાધના કરી તપસ્યામાં બેસી ગયા. ઇન્દ્રને ડર લાગ્યો, કામદેવને મોકલ્યો છે અને કામે આવીને ઘણી બધી એની એની કામલીલા કરી છે, પણ આંખ બંધ કરીને બેઠેલા નારજીને ખબર જ નથી પડી કે બાર શું બને છે. બહાર કાપટ બંધ કર, ભીતર કાપટ ખોલ. અંદરનો પટ જોવામાં આવશે તો સજ્જનો તમને ભગવાનના દર્શન. બહારી જીવનથી પર બની જઈએ, કામે બહુ લીલાઓ કરી પણ નારજીને ખબર જ ન પડી આંખ બંધ છે અને ચિદાકાશમાં, આકાશની અંદર મહારાજ નારજી મહારાજ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો, ચિદાનંદ રૂપ શિવોહમ. બાર શું બને છે, કોણ આવે કોણ જાય કઈ ખબર નથી, અપની મસ્તી. કામદેવ હાર્યો થાક્યો એટલે નારજીના પગ પકડીને માફી માંડ્યો માંગવા. મહારાજ મને ખબર નહીં તમે આવા મહા તપસ્વી છો, ઇન્દ્રના કેવાથી આવ્યો છો, મને માફ કરો. પણ કામદેવે પગ પકડ્યા ને ત્યારે નારજી આંખ ખોલે ત્યારે એને ખબર પડી, ભાઈ તું કોણ? બોલે હું કામદેવ. શું કામ આવેલો? કે તમારી તપસ્યાનો ભંગ કરવા. બહુ લીલાઓ કરી પણ તમે મહા તપસ્વી, મારું કઈ ન ચાલે, તમે મને હરાવ્યો. આટલું કહીને કામદેવ તો ચાલ્યો ગયો, પણ નારદજી કામને હરાવી શક્યા પણ અભિમાનને હરાવીને શક્યા. માનસમાં અહંકારનો અંકુર ફૂટ્યો, કરે મેં કામને હરાવ્યો, હું કામ વિજયી, કંદર્પ દર્પ હરણ કરનારો, મદન માન ભંગ કરનારો. નારજીના માનસમાં અહંકાર હરાજી થયા. અને માણસ કોઈ વિજય મેળવ્યો હોય એ કોઈ કોઈને કહે નહીં ને ત્યાં સુધી એને શાંતિ ન મળે. જ્યાં સુધી આપણે કોઈ દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ હોય એની અભિવ્યક્ત ન કરીએ ત્યાં સુધી શાંતિ ન મળે. કોઈ કોઈ જોવે નહીં, કોઈ ખબર ન પડે. તો એક માજી 60 વર્ષની જિંદગીમાં ક્યારેય બિચારા દાગીના બનાવી શકેલા નહીં. જાતિ જિંદગીએ જે કંઈ હતું એ બધું વેચી અને એક સોનાની અંગૂઠી, સોનાની વીંટી બનાવી. જિંદગીમાં પહેલી વાર સરસ મજાની વીંટી અને સરસ સોનાની બનાવી. આમ પહેરીને માજી ગામમાં નીકળ્યા, પણ હવે કોઈથી કોઈ જોયેલું નહીં તો કોઈ એનો ભાવ જ ન પૂછે, કોઈ પૂછે નહીં, કોઈની એની પૂછા ન કરે. માજીને બહુ દુઃખ લાગ્યું, આટલી સરસ વીંટી બનાવી અને ગામની બાયુને કિંમત નથી. એને ગુસ્સો આવ્યો, તે ગુસ્સામાં અને ગુસ્સામાં એની રહેવાની જે ઝૂંપડી હતી ને એને સળગાવી, રહેવાની ખાવા પીવાની ઝૂંપડીને સળગાવી. આખું ગામ ભેગું થયું અને મંડ્યા બધા. શું થયું? માજી આમ આંગળી ચીંધે, એ મારી ઝૂંપડી બળે, એ મારી ઝૂંપડી. આમ આંગળી જ્યાં ચીંધીને ત્યારે બે ચાર બહેનો બોલ્યા કે લે આ વીંટી ક્યારે બનાવી, માજી આ વીંટી ક્યારે બનાવી તમે? માજી ધીરે થી બોલ્યા, પેલા તો કેવું તું તો ઝૂંપડી તો ન હળગાવત, કોક પૂછે ના ઓલામાં તો ઝૂંપડી સળગાવી. કોઈને ખબર ન પડે તો આપણને ગમે. નારજી સૌ પેલા શંકર ભગવાન પાસે જઈ અને બડાઈ કરી, તમે તો કામદેવને હરાવ્યો બાળ્યો, પણ મેં તો કામદેવ ઉપર વિજય કરી. શંકર ભગવાને વિનંતી કરી કે તમે આ વાત મને ભલે કરી પણ ભગવાન નારાયણને કહેશો નહીં, કારણ કે ભગવાન વિષ્ણુ વિનોદી સ્વભાવના છે, એ મસ્કરા છે, તમારી ચકલી ફૂલે કે ચડાવશે. નારજીને થયું કે મારો મહિમા મોટો એટલે શંકર ના પાડે. શંકર ભગવાનને મૂકીને ગયા વિષ્ણુ પાસે. વિષ્ણુ ભગવાનને થયું કે નારદના માનસનો અહંકાર દૂર કરવો જોઈએ. અને નારજી જતા હતા, શિલનિધિ ગામનો રાજા જોયો અને ગામની અંદર આવ્યા તો કહે છે રાજકુમારીનો સ્વયંવર છે. નારજી મહારાજ રાજાને મળ્યા. રાજાએ કહ્યું મારી દીકરીનો કાળ સ્વયંવર છે, તમે એને આશીર્વાદ આપો. આમ કહીને પોતાની દીકરીને બોલાવી અને સજનો ભગવાનની માયારૂપી એ દીકરી, ભગવાનની માયારૂપી એ સુંદરી જ્યાં આવી નારજીની સામે, ખલાસ. નારજી મહારાજ કામનો વિજય કરવા છતાં પણ કામ પાસે હારી ગયા.
નારદજીના ચક્રડા બંડ્યા અવળા ફરવા, નારદજીને વિચાર મંડ્યો આવવા. અરે જુઓ તો ખરા, વિષ્ણુએ લગ્ન કરી લીધા, શંકર ભગવાને લગ્ન કરી લીધા, બધાય ઘર માંડીને બેઠા છે, પણ મારો કોઈ ભાવ જ નથી પૂછતો, મારા તો કઈ માગાય નથી આવતા, બીજું તો ઠીક, મને કોઈ ચા નો પ્યાલો નથી ફાતો. નારદજીના વિચારો બદલ્યા. આવી એક સુંદર પત્ની હોય, આવી ઘરવાળી હોય તો મને ગરમા ગરમ દાળ ભાત ખવડાવે, મારે આ ગામે ગામના અંશત્રમાં જઈને બોમ્બ ગિરનારી કહીને બેસી જવું પડે. હમ બાવા બ્રહ્મચારી નહીં લોટા નહીં છારી. નારદજીના વિચારો બદલ્યા કે આવી પત્ની હોય તો ઘર બને, પરિવાર હું સુખીઓ થઈ જાઉં. એટલે પછી એને રાજાને પૂછ્યું કે વિશ્વમોહિનીના સ્વયંવરમાં રાજાઓ જ આવી શકે કે ના, મનુષ્ય માત્ર પ્રવેશને પાત્ર, બધા આવી શકે. નારદજી ધીરેથી બોલ્યા, મારા જેવા કોઈક સાધુ ઋષિ ને આવું હોય તો રાજા કે તમારા જેવા નહીં, તમે હાલો, પણ આવો તો વાંધો નથી. નારદજીને થયું કે હવે આપણો મેળ ખાવાની તૈયારી છે, હવે આપણા જન્માક્ષરમાં લગ્નના યોગ ખુલ્યા લાગે છે. હવે આ કુંડલી એમ કે છે કે લગ્નના યોગ. નારદજી મહારાજે વિષ્ણુ ભગવાન પાસેથી રૂપ માંગ્યું. આ બહુ જાણીતી પ્રસિદ્ધ કથા, સમય અભાવાત વિશેષ ચર્ચામાં નહીં જાઉં. અને આપ જાણો છો પછી ભગવાન વિષ્ણુ ભગવાનની પાસે રૂપ માંગી અને છેલ્લે એટલું સરસ બોલ્યા, જેહી વિધિ નાથ. આપ રામાયણ પઢો, તુલસીદાસજીના શબ્દ છે. નારદજી છેલ્લે બહુ સરસ બોલ્યા કે મહારાજ રૂપ આપો, વિશ્વમોહિની સાથે મારા લગ્ન થાય, પણ છેલ્લે શું બોલ્યા, જેહી વિધિ નાથ હોઈત મોરા કરું સુભેગી દાસ મે કરેવું સુભેગી દાસ, જેમાં મારું હિત થયું એ કરજો. અને ભગવાને વાંદરાનું મોઢું આપ્યું. મહારાજ નારદજી પર ચારે બાજુ પરિભ્રમણ કરે અને આ પરિભ્રમણ કર્યા પછી વિશ્વમોહિની મોઢું બગાડે, એવામાં ભગવાન સુંદર રાજકુમારનું સ્વરૂપ લઈને આવ્યા. વિશ્વમોહિની ભગવાનના ગળામાં જયમાલ પહેરાવી નારદજીને ક્રોધ આવ્યો કે જુઓ તો ખરા, નારાયણ બહુ સ્વાર્થી છે, સારી સારી વસ્તુ પોતે જ લઈ જાય, અને પોતાને આ વિશ્વમોહિની જોતી હતી એટલે મારું મોઢું વાંદરાનું કર્યું. અને ગુસ્સામાં આવેલા નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો, તમારે મનુષ્ય થવું પડશે, તમારે મારી જેમ સ્ત્રીની પાછળ ભટકવું પડશે, તમારી સહાય કોઈ નહીં કરે, વાંદરાઓ જ કરશે, તમે એ નારીના વિરહમાં ફરશો. ભગવાનને શ્રાપ આપ્યો, ભગવાન હસવા લાગ્યા. અને માયા જ્યાં દૂર કરી તો નહીં તહાં રમાન રાજકુમારી, નહીં ત્યાં કોઈ રમા નથી, નથી રાજકુમારી નથી. નારદજીની પૂર્વ ભૂમિકા પાછી આવી. હવે ભગવાનની ક્ષમા માંગે, મહારાજ ઉતાવળે અપરાધ થઈ ગયો, મૃષા હોય મમ શાપ કૃપાલા, મારો શ્રાપ મિથ્યા થાય. ભગવાને કહ્યું બ્રહ્મ વાક્યમ જનાર્દનમ, બ્રાહ્મણના વચનો કોઈથી મિથ્યા ન થાય, મારો અવતાર રામાવતાર થશે, સીતાવીરમાં ભટકવું પડશે, બધી વાત સાચી. નારદજીએ કહ્યું પણ મેં તમને ખરાબ શબ્દ કહ્યા, તમને ગાળો આપી, શ્રાપ આપ્યો, એના અપરાધમાંથી છૂટવું હોય તો. રામાયણ વાંચજો. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે આટલો મોટો અપરાધ તમે કર્યો, ભગવાનને ગાળો આપી, ભગવાનને ખરાબ શબ્દ કહ્યા, મને શ્રાપ આપ્યો, આ પાપમાંથી છોડાવે એવું એક જ નામ છે, અને એ છે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ જપહુ જાહિ શંકર સતનામ, જપહુ જાહિ શંકર સતનામ. કરોડો જન્મના પાપને હરનારું શંકર ભગવાનનું નામ છે. એ નારદજી તમે 100 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરો તો જ અપરાધમાંથી છૂટશો. ત્યારે નારદજીને જિજ્ઞાસા થઈ, શિવ નામનો આવો પ્રતાપ, મારે શંકર ભગવાનનું શિવ પુરાણ સાંભળવું છે. એટલે એને જિજ્ઞાસા થઈ અને બ્રહ્માજીને પૂછે છે, અને બ્રહ્માજી આખી શિવપુરાણની કથા નારદજીને કહે છે. આ બડી સુંદર અદ્ભુત અવર્ણનીય વર્ણનીય એવી સુંદર કથાને બ્રહ્માજી દ્વારા વર્ણન કરવામાં આવી, પણ એ બધી જ કથા આપણે બપોર પછીના સત્રમાં લઈશું. આજ 1-2 મિનિટ આપનો સમય વિશેષ માંગુ છું. શિવકથાની અંદર ઘણા બધા સુંદર પ્રસંગો આવી રહ્યા છે, પણ હમણાં આજ 1.5 કલાકમાં આ જગતની અંદર આ મહિતલ આ ભૂતલ ઉપર ભગવાન કરુણાવરુણા લઈ એવા ભગવાન રામજીના પ્રાદુર્ભાવનો સમય છે. આવોના 2 મિનિટ માટે શિવપુરાણને વિરામ આપી રામચરિત માનસમાં પ્રવેશ કરીએ. રામ પ્રાગટ્યની કથામાં જતા મારી સૌને ભાવના છે 2 મિનિટ માટે જોગ લગન ગ્રહ ભારતથી અને સકલ ભયે અનુકૂળ
चरुवर अचर हर सचुत राम जन्म सुख दशरथ महाराज ने त्रण त्रण राणियों वार्धक्य अवस्था भी अपुत्र अवस्था ए वक्त गुरु वशिष्ठ की आज्ञा थी श्रृंगी ऋषि आचार्य पदे पुत्र कामेष्टि यज्ञ करियो यज्ञ में से निकलेलु हविष्यान खीरना चार भाग करी त्रणे राणियों ने आपवामा आव्या अने त्रणे राणियों ए जा हविष्यान खीर ने खाधो अने भगवान ने आववानी घड़ियो छे आपणे पंचांग जोवू पड़े पण भगवान आवे त्यारे पंचांग अनुकूल बने एटले तुलसीजी लखे छे जोग लगन ग्रह बार तिथि सकल भय अनुकूल पंचांग अनुकूल बन्यो अने समय केवो आव्यो आवो ना तुलसीदास जी ना शब्द साथे के नवमी तिथि मधुमास पूरिता ओ नवमी तिथि मधुमास पूरिता शुक्ल पक्ष अभिजित हरि पूर्णांक ने प्रसन्न करे छे अने समय मध्य दिवस अरु शीतन धामा विश्रामा पावन काल लोक विश्राम नवमी मध्यान काल शुक्रमा योग मंगलवार અને પાવન સમયની અંદર ભગવાનને આવવાની ઘડીઓ છે. આજ કૌશલ્યા માના મહેલમાં દેવતાઓની ભીડ લાગી ગઈ અને કીધું દેવતાઓ આવી અને કૌશલ્યા માના મહેલમાં આવી સ્તુતિ પ્રાર્થના કરે તો સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ સિયાવર રામચંદ્ર કી જય પ્રભુ વીર રામચંદ્ર કી જય તો ભાઈ પ્રગટ કૃપાલા કૌશલ્યાતકારી હરે શ્રીજ મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિસારી ભગવાન માં કૌશલ્યા પાસે સંઘ ચક્ર ગદા પદ વધારી પ્રગટ થયા માના હાથ જોડાઈ ગયા અને ભગવતી કૌશલ્યા અંબાએ ભગવાનની વેદ વિધાનથી સ્તુતિ કરી તમે બ્રહ્માંડની કાયા તમે નિર્મિત માયા તમે રોમ રોમમાં વાસ કરનારા ભગવાન હસવા લાગ્યા કે માં આવા શબ્દ તો બધા વેદો ઋષિઓ જ્ઞાનીઓ રોજ કહે છે હું તો તારો દીકરો બનીને તું મારી માં છે હું તારો દીકરો બનીને આવ્યો છું માટે માં તારો દુકારો જોઈએ મેં તારો મારે તારા વાત્સલ્યનો સ્નેહના શબ્દ જોઈએ કૌશલ્યાજી હસવા લાગ્યા કે જોઈએ છે માનો પ્રેમ અને ઊભા છો દુનિયાના બાપ બનીને આમાં મારે તમને દીકરો કેવો કઈ રીતે મારે તમને પુત્ર કેવા કઈ રીતે અમાએ જ વ્યથા રજૂ કરી એટલે ભગવાન એ જ વખતે તરત અંતર ધ્યાન થઈ અને ભગવાનને એ જ વખતે પારણામાં આવીને પહોંચી ગયા છે કી જય શિશુ લીલા અતિશય પ્રિયા કી જય શિશુ લીલા અતિશય સુખ પરમયનુ પાય સુખ પરમયનુ પાય અને માના વચન સાંભળતા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને સુંદર મજાના પલ્લામાં આવી રામલલ્લા પોઢી ગયા અને તુલસીદાસ લખે છે સુનિ વચન સુજાના રોદન ઠાણા સુનિ વચન સુજાના ચરિત જગાવઈ હરિ પદ પાવઈ તે ન પડે વિપ્રધેનુ સુર સંકહિત દીન મનુજ યવતા નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપારે માયા ગુણ ગોપારે ભગવાન રામ
लल्ला पलना मावी ने बोटी गया रणवाल आ गया दासियों ने खबर पड़ी दौड़ती राजसभा में जाई दशरथ जी महाराज ने बधाई आपे महाराज बधाई हो आपके यहाँ लालो भयो है आपके यहाँ लालो भयो है सारा अयोध्या में समाचार फैलाया अन फैलाता सबने आनंद थयो अन बधा ज प्रेम थी गावल आ गया बोलिए श्री राम चंद्र भगवान की रघुपति राधव राजा रघुपति राधव राजा हे पतित पावन सीता राम पतित पावन सीता राम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम गावो श्री राम राम जय जय राम आनंद साथे भाव साथे सब एक बार भाव और श्रद्धा के साथ बोले श्री राम चंद्र भगवान सबको भगवान राम लल्ला के प्रागट्य की बधाई हो बधाई हो बधाई शिव कथानी त्रण धारा बतावी छे प्रयाग मां सुत रोम हर्षण वर्णन करे अन सौन कादि ऋषियों श्रवण करे एज कथा ने हिमालयना सर्वोत्तम उतुंग शिखर बद्रविशाल क्षेत्र मां व्यास गुफानी अंदर सनत कुमारो वर्णन करे चार सनकादिक भाइयों वर्णन करे अने भगवान केशवम बादरायण एवा व्यासजी कथानु श्रवण करे जगत ने कथा सु ए बतावनार व्यासजी कथा श्रवण करे आप सबने खबर हसे के भगवान विष्णु ना नारायण ना जे 24 अवतार थया एमा सौथी पहलो अवतार सनत कुमार सनत कुमारों नी कथा बहुत सुंदर छे चार भाइयों छे सदैव पांच वर्ष ना ज रहे छे क्यारे मोटा थता ज नथी एनो कई अर्थ तमने समझाय छे आमांथी कई आपणे लेवा छे હકીકતમાં આપણા પૂર્વજોના પૂર્વજો છે એની કેટલા યુગો જોયેલા છે કેટલા પ્રલયો જોયેલા છે એનું આયુષ્ય તમે આંકડાઓથી કહી ન શકો એટલી મોટી એની વય છે છતાં પાંચ વર્ષના બાળક જેવડા જ રહે છે જીવવાનો ખરો આનંદ આ જિંદગીમાંથી નિષ્પન્ન થતી પ્રત્યેક ખુશીની પળોને જેટલું બાળક માણી શકે છે એટલા આપણે માણી નથી શકતા ઉંમર કદાચ ગમે એટલી મોટી થાય પણ આપણામાં રહેલો એક નાનકડો બાળક ક્યારે જવો ન જોઈએ બડી બડી ખુશિયાં ઓર છોટી છોટી વાતો જીવનનો એક બહુ સુંદર તબક્કો ભગવાન આપે છે વાત બહુ નાની પણ એનો 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 આનંદ એનો ઉજાસ કેટલો મોટો સનકાદિક ઋષિઓ હંમેશા પાંચ વર્ષની વયના બાળક રહે છે કભી બડે હોતે હી નહીં છોટે હી રહેતે અમે તમે જુઓ ને તો મોટા થવું હજી સહેલું છે નાના થવું જ કઠણ છે મોટાઈ મળવી બહુ અઘરી વસ્તુ નથી પણ નાના થઈ જવું શિખર મેળવી લેવું બહુ કઠણ નથી પણ શૂન્ય થઈ જવું
પ્રસંગ નીકળ્યો એટલે એક ચર્ચા જરૂર કરીશ. આપણા ઉપનિષદોમાં સરસ અર્થ આપ્યો કે શ્રોતા છું, તમે જે બેઠા 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 કથા સાંભળો છો તો તમની તમારી ભૂમિકા કઈ? શ્રોતા. તો શ્રોતા છું એનો અર્થ શું? શૂન્ય થઈ જવું. ઉત્તમ શ્રોતા કોણ? વક્તા કેવો હોવો જોઈએ એના તો લક્ષણો ઘણા બધા, પણ શ્રોતા ઉત્તમ કોણ? જે શૂન્ય થઈ જાય. આપણે ત્યાં એક પરંપરા છે કે સાંભળનાર શ્રોતા ઉંમરમાં મોટા હોય, વડીલ હોય તો પણ એ નીચે બેસે, અને સંભળાવનારો વક્તા ભલે નાનો હોય જે હોય તે પણ એને એક ઊંચું સ્થાન આપવામાં. એટલે એનો અર્થ એ નથી કે ઉપર બેઠા એ ઊંચા, નીચે બેઠા એ બધા નાના. ઘણીવાર ઉપર બેસવાવાળા રહી જાય છે, આ નીચેવાળાનો નંબર પહેલો આવી જાય છે. ભગવાન સૌથી પહેલો અનુગ્રહ સાંભળનાર શ્રોતા ઉપર કરે છે. હાજી, શ્રોતાઓનો ઉદ્ધાર પેલો છે. રામાયણમાં તો તુલસીજી લખે છે, શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગુઢ. પેલો ઉદ્ધાર શ્રોતાનો છે, કહેનારો રહી જાય ઘડીવાર સાંભળનારા. તમે કદાચ આ વાત સાંભળી હોય તો અમારે સદગુરુવર્ય બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ, ડોંગરી બાપજી કથામાં એક વાત બહુ સરસ કહેતા કે ધારો કે સાતમા દિવસે 19 તારીખે સાંજે આ મેદાનમાં ભગવાન વિમાન લઈને આવે. કલ્પના કરો ને, આપણું શું જાય? ભલે ના આવે, આવવા દો ને. તૈયારી છે ને તમારી જવાની? વૃણાવતી 19 તારીખે ભગવાન વિમાન લઈને આવે. તમે આમ વાત તો બહુ સારી કરી, પણ તમે બધા ટેન્શનમાં આવી ગયા, ખાચે હાથ જવું પડશે, ચિંતામાં આવી. આ તો એક આપણી કલ્પના છે, કલ્પના ને ક્યાં કોઈ લગામ છે. પછી પણ પૂજવા ડોંગરે બાપજી બહુ સરસ કહેતા કે ધારો કે ભગવાન વિમાન લઈને આવે તો તમને ખબર છે આ વિમાનમાં સૌથી પહેલા કોને બેસાડે? વિમાનમાં ભગવાન સૌથી પહેલા કોને? સૌથી પહેલા સાંભળનાર શ્રોતાને બેસાડે. પહેલો ચાન્સ તમારો, ભગવાન શ્રોતાઓને પહેલા વિમાનમાં બેસાડે. પછી બીજો નંબર આવે આયોજકોનો, આ વ્યવસ્થા કરનાર કમિટી, સમિતિ, સ્વયંસેવકો, આ બધા સ્વામીજીઓ, સંતો જે કંઈ આ આટલી દોડાદોડી કરે છે, છતાં એનો નંબર બીજો આવે. પાછળ જગ્યા હોય તો એ લોકોનો બીજો છેલ્લા ઓલામાં નંબર આવે. અને અમે તો કોણ જાણે કયા ચોઘડિયામાં જન્મ થયો છે, તો જેવા વિમાનમાં બેસવા જાય એટલે ભગવાન અમને કથાકારોને ધક્કો મારે અને બોલે, આવા નામ આવા નવા કામ કરતા રહ્યો, વિમાન બોલાવતા રહ્યો, શ્રોતા મોકલતા રહ્યો, પણ તમે આવી રહ્યો, તમારો ઉધાર નહીં. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.